गई काले झापा बजा खाते आवेल खराड़ी शेरी मा 31 युगलोए सत्यनारायण की कथा नु आयोजन करवामां आव्यु हतु। वोर्ड नंबर 4 ना धारासभ्य अरविंद भाई राणा अने पूर्णेश मोदी आ कार्यक्रम मा उपस्थित रह्या हता। आ शेरीना कार्यकरो आ विस्तार मा अशांत धारानो प्रश्न नी पण रजूआत करवामां आवी। गई काले झापा बजार खराड़ी शेरी मा सत्यनारायण नी कथा मा आवेला धारासभ्य अरविंद भाई राणा तेमज पूर्णेश भाई मोदी ने अशांत धारणा प्रश्न ने लेने रजूआत करवामां आवी हती। सूरतना झापा बजार विस्तार मा खराड़ी शेरी मा 99% हिंदू लोको थी वर्षो थी वसवाट करे छे। એવામાં કેટલાક વિઘ્ન સંતોષી લોકો દ્વારા વાતાવરણ ખરાબ કરવા હેતુથી તેમજ પોતાનો લાભ માટે તે વિસ્તારમાં અન્ય ધર્મોના લોકોને મકાન વેચી જાય છે, તેથી ખરાડી શેરીના લોકો જાગૃત હોવાથી તેઓએ અશાંત ધારણા બેનરો શેરીમાં લગાડીને વિરોધ નોંધાવ્યો હતો। ગઈકાલે સાંજે ખરાડી શેરીમાં 31 યુગલો સત્યનારાયણની પૂજામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી તેમજ અરવિંદભાઈ રાણા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે અશાંત ધારણા મુદ્દે મૌખિક રજૂઆત કરવામાં આવી હતી। सूरत थी सुनील पाटिल साथे हर्षित पाटिल, सत्यनो अवाज, गुजराती न्यूज। हूँ जिग्नेश झरीवाला, झापा बजार खराड़ा शेरी, वॉर्ड नंबर 4 में अमे आज 31 सत्यनारायण कथा प्रोग्राम राखो है, जेमा शेरी में समूह भोजन और संगीत संध्या राखी है। एना माटे अमे मूर्ति पूजा मानवाड़ा हिंदू अमे आज अमरा अँ अरविंद भाई राणा में लोकलाड़ीला एमएलए ने बोलाया था, એમને અમે રજૂઆત કરી છે અશાંત ધારા માટે। અમારી શેરીમાં 99% અમે હિન્દુ રહેવાવાળા છે, અમારા 99% હિન્દુઓને અશાંત ધારા માટે એક અરજી કરી છે, જેમાં એવી અરજી કરી છે કે અમારી શેરીમાં 2 કે 3 મકાન અન્ય ધર્મના લોકો લઈ રહ્યા છે, એને અટકાવવા માટે અમે એમને રજૂઆત કરી છે। આ વિસ્તારના લોકોનો અશાંત ધારાનો પ્રશ્ન છે, એ માટે શું કહેશો? અશાંત ધારાની જે કલમ છે એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 2017માં આ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં લાગુ કરવામાં આવી છે। ખાસ કરીને સુરત શહેરની અંદર દરેક ધર્મના લોકો પોતપોતાના વિસ્તારમાં સુખ શાંતિથી રહી શકે એટલા માટે આ અશાંત ધારો અમલમાં આવ્યો છે। એટલે કે હિન્દુ વિસ્તારની અંદર હિન્દુ લોકો રહી શકે, અન્ય જે સમાજના લોકો છે, અન્ય ધર્મના લોકો છે, એ પોતપોતાના વિસ્તારમાં રહી સુખી શાંતિથી રહી, સુલે શાંતિથી રહી, અને એના માટે સરકાર દ્વારા અહીંયા આ કાયદાના રક્ષણથી અહીંયા હિન્દુ સમાજને, મુસ્લિમ સમાજને કે બીજા અન્ય સમાજ એ પોતપોતાના વિસ્તારમાં, પોતપોતાના એરિયામાં સુખ શાંતિથી રહી શકે એટલા માટે આ અશાંત ધારા અહીંયા અમલમાં આવ્યો છે। અને અશાંત ધારાનો જો કોઈ દુરુપયોગ કરે, અશાંત ધારાના અમલમાં કોઈ તકલીફ ઊભી કરે, તો અહીંયાના જે લોકો છે એ લોકો ખૂબ જાગૃત છે, અને જાગૃતિને પણ હું સલામ કરું છું, અને જ્યારે જ્યારે પણ આવી કોઈ જરૂરિયાત પડે ત્યારે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમે પ્રજાની સાથે છે એની ખાતરી આપીએ છીએ। જિજ્ઞેશ ચૌહાણ, હું બીજેપી વોર્ડ નંબર 13ના પ્રમુખ છું વિસ્તારના। હાલમાં આપણે જે બેગમપુરા ખરાદી શેરી છે ત્યાં આજે સામૂહિક સત્યનારાયણની કથાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। તેનો હેતુ માત્ર એટલો છે કે આપણા સેન્ટ્રલ ઝોનની અંદર વિકટ પરિસ્થિતિ છે, અશાંત ધારામાં જે મિલકતોની તબદીલી થઈ રહી છે તે, અને આ ખરાદી શેરીમાં પણ જે મિલકતોની તબદીલી થઈ રહેલી છે વિધર્મીઓને, તે બાબતે આ લોકોએ કાયદેસરની કાર્યવાહીઓ કરી છે, અરજીઓ કરી છે, અને વિધર્મીઓને મિલકતો લેટા અટકાવવા માટેની કાર્યવાહી હાલમાં ચાલુ છે, અને મુલ્લાનું સંગઠન અને શક્તિ બતાવવા માટે અહીંયા આજે આજ રોજ આ સત્યનારાયણની સામૂહિક કથાનું આયોજન કરવામાં આવ્યું છે, અને ખૂબ સુંદર રીતે આયોજન થયું છે। એમને આ સ્થાનિક જે મુદ્દો છે અશાંત ધારા બાબતેની લડતમાં જે કંઈ આગળ વધવાનું છે કાર્યવાહીમાં તેના બાબતે મુલ્લાવાસીઓએ રજૂઆત કરેલી।